नमस्कार, अमारी विशेष रजूआत साथे हूं छु पूनम। एसिड वेचाण पर सुप्रीम कोर्टना आदेश बाद पण तेनी अवगणना थई रही छे। सरकार सुप्रीमना आदेशनुं पालन करावामां उदासीन होवाथी अनेक युवतीओनुं जीवतर नरक बनी गयुं छे। ए पछी दिल्ली होय के गुजरात, आजे पण अनेक जल्लादो जलद एसिडथी निर्दोष व्यक्तिओनुं जीवन बदतर बनावी रह्या छे। अने आज विषय पर छे अमारी विशेष रजूआत, जलदना जल्लाद। વધુ એક યુવતી પર એસિડ એટેક, અને આ વખતે વાત ગુજરાતની છે। મહેસાણાની એક કોલેજમાં એક યુવતી પર એસિડથી અચાનક હુમલો થયો અને યુવતી ગંભીર હાલતમાં છે। કોલેજ કેમ્પસમાં આ બનાવ બન્યા બાદ ચકચાર મચી ગઈ છે। જો કે એસિડ એટેક કરનારા યુવકને પોલીસે ઝડપી પાડ્યો છે, પણ સવાલ એ છે કે એસિડ જેવા જ્વલનશીલ પદાર્થોના વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં તે બજારમાં ખુલ્લેઆમ કેમ વેચાઈ રહ્યા છે। રાજ્યમાં ફરી એસિડ એટેક। મહેસાણાની કોલેજમાં યુવતી પર એસિડ એટેક। એક તરફી પ્રેમમાં પાગલ યુવકનું દુષ્કૃત્ય, આરોપી સામે પોલીસ તપાસ। મહેસાણાની પ્રખ્યાત નાગલપુર કોલેજના કોમર્સ ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરતી યુવતી કોલેજ જઈ રહી હતી ત્યારે અચાનક જ એક હુમલાખોર વિદ્યાર્થીએ તેના પર એસિડ એટેક કર્યો। અચાનક આ હુમલો થતા યુવતી ગંભીર રીતે એસિડથી દાઝી ગઈ। વિદ્યાર્થીની એસવાય બીકોમના બીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે। એસિડથી હુમલો કરનાર વિદ્યાર્થી વિદ્યાર્થીનીનો દૂરનો સંબંધી છે। સૂત્રો પ્રમાણે એસિડ એટેક કરવાનું કારણ આ યુવતીએ તેની સાથે લગ્ન કરવાની ના પાડી અને એક તરફી પ્રેમમાં પાગલ આ યુવકે યુવતી પર એસિડ ફેંક્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે। જો કે વિદ્યાર્થીની પર એસિડ એટેક કરનાર યુવકને અન્ય વિદ્યાર્થીઓએ પકડી એક રૂમમાં પૂરી દીધો અને પોલીસને જાણ કરતા પોલીસે યુવકને પકડી કસ્ટડીમાં લઈ તપાસ હાથ ધરી છે। ક્યાંય પણ કોઈ પ્રકારની ઘટના, અઘટિત ઘટના બનશે, દરેક જગ્યાએ પોલીસ ખૂબ કડકાઈથી પગલા લેશે। ક્યાંય પણ કોઈ પ્રકારની ઘટના, અઘટિત ઘટના બનશે, દરેક જગ્યાએ પોલીસ ખૂબ કડકાઈથી પગલા લેશે। સુપ્રીમના આદેશની એસી તેસી થઈ રહ્યું છે। એસિડનું ખુલ્લેઆમ વેચાણ, જલ્લાદો કરી રહ્યા છે યુવતીઓનું જીવન બરબાદ। દેશભરમાં એસિડના વેચાણ પર સજ્જડ પ્રતિબંધ છે, સુપ્રીમ કોર્ટે તે માટે આદેશ પણ જારી કર્યા છે। તેમ છતાં એસિડનું વેચાણ ખુલ્લેઆમ થઈ રહ્યું છે। સુપ્રીમના આદેશ પ્રમાણે દેશભરમાં એસિડના વેચાણ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે। પ્રોવિઝન સ્ટોર કે છૂટક વેપારીઓને તો એસિડનું વેચાણ ન કરવા ફરમાન કરવામાં આવ્યું છે। 2013માં બિહારમાં થયેલા હુમલા બાદ સુપ્રીમે આપેલા ચુકાદામાં પીડિતને વળતર ચૂકવવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે। જો કે સુપ્રીમનો આદેશ વાસ્તવમાં અમલમાં નથી આવ્યો, ત્યારે સવાલ એ છે કે સુધી આવી નિર્દોષ યુવતીઓનું જીવન જલદનો દુરુપયોગ કરનારા જલ્લાદોના હાથે હુમાતું રહેશે, ક્યાં સુધી સુપ્રીમના આદેશની અવગણના થતી રહેશે, સરકાર સુપ્રીમના આદેશનું પાલન કરાવવા કડક પગલા ક્યારે લેશે। હારૂન નાગોરી સાથે બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ આપી દેવામાં આવ્યો છે। રજનીકાંત સાહેબ કહી રહ્યા છે કે કડકપણે પાલન કરાવવામાં આવશે, પરંતુ ક્યારે અને ક્યાં સુધી આ રીતે યુવતીઓની જિંદગી બરબાદ થતી રહેશે, સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। અને આ જ વિષય પર ચર્ચા કરવા સંદેશ સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે સામાજિક કાર્યકર રૂઝાન ખંભાટા અને સાથે જ એડવોકેટ સોનલ જોશી આપણી સાથે ઉપસ્થિત છે। આપ બંનેનું સ્વાગત છે સંદેશ સ્ટુડિયોમાં। રૂઝાનજી, આપણે પૂછવા માંગીએ છીએ, જે રીતે એકતરફી પ્રેમમાં પાગલ યુવકો વારંવાર આ પ્રકારના કારસ્તાન કરતા રહેતા હોય છે અને ખાસ વાત કરવામાં આવે અથવા તો યુવતી હત્યા કરી દેવામાં આવે છે અથવા તો તેને આ રીતની ઈજા પહોંચાડવામાં આવે છે, નુકસાન કરવામાં આવે છે, અને પ્રેમ કેવી કે વિકૃતિ કેવી, એ જ સવાલ ઉભો થાય છે। અને તો બહુ ગંદી વિકૃતિ કહેવાય ને જે આ થાય છે। સૌથી પહેલા તો મને ડર બી લાગે છે, મને ઇનસિક્યોરિટી થઈ જાય છે કે આ રીતે અગર આપણા દેશમાં આ રીતે ખુલ્લેઆમ લોકો એસિડ ફેંકે છે બહેનો પર, આ બીજા બી કેસે સાંભળ્યા છે, જોયા છે, તો આપણે આપણી પોતાની સલામતી કઈ રીતે? કારણ કે ઇફ આઈ લુક એટ ઇટ ધેટ વે, કેલેક્ટર છે, આપણે કોઈ બી જઈએ છીએ, કોઈને બી કોઈ વેર કાઢો હોય તો એસિડ ફેંકી દેશું, ધીસ ઇઝ નોટ ધ વે ઇટ શુડ બી। અને એટલે આપણને પોતાને બી ઇનસિક્યોર થઈ જાય, ઓકે આ જે આપણે અત્યારે બેનની જે વાત કરીએ છીએ, હવે બેનના પોઈન્ટ ઓફ વ્યૂથી હું જોઉં તો અગર એમને લેટર્સ છે કે જે
છોકરાઓ જેન્ટ્સ જે બહેનોને લેડીઝોને એઝ એન ઓબ્જેક્ટ ઓફ એન્ટરટેનમેન્ટ સમજે છે અને સમજે છે કે અમારે રમવાની ચીજ છે અને અગર આ જે ભાઈની તમે જે સ્ટોરી કહી તો એનો કોઈક સ્વગત થતો હતો અને ઇટ વોઝ શું કહેવાય પેલા બેને ના પાડી એમનો હક બને છે કે ભાઈ એમને નથી ગમતો તો નથી પરણવું તો એમનો હક બને છે તો આ ભાઈને એકદમ એ થયું કે ભાઈ મારી મેરી નહીં તો કિસી ઓર કી ભી નહીં કરીને એને એસિડ ફેંક્યું આઈ થિંક શ્યોર એના માઇન્ડમાં એ જ હશે એટલે જયારે આવી બધી આપણે ઇન્સિડન્સ જોઈએ છે ત્યારે સૌથી પહેલા એ થાય છે કે હાઉ ઇનસિક્યોર વી આર આપણી એઝ અ કન્ટ્રી આપણે આવું બધું ચાલશે તો એઝ અ કન્ટ્રી આપણી બહેનો જે આમે અત્યારે આપણે બીજા બધા ઇસ્યુઝ માટે લડત ચાલી રહી છે અને અત્યારે આ એક ઓર બીજો ઇસ્યુ છે જેની આપણે લડત લડવાની ચાલુ ક્યારની છે પણ હવે એનો કઈ પોઝિટિવ હું એ નથી જોઈ રહી કે કારણ કે આટલા વખતો બી જોયું આપણે અત્યારે તો થોડા રેપ કેસીસમાં આપણે ઇમ્પ્રિઝન મેન ને જે રીતે સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે છૂટક એસિડનું વેચાણ જે રીતે થઈ રહ્યું છે ખુલ્લેઆમ તેને સદંતર બંધ કરી દેવું જોઈએ પરંતુ હજુ પણ આપણે જોઈએ છીએ કે ફેરિયાઓ દ્વારા એસિડનું વેચાણ ચાલી રહ્યું છે દરેક દુકાનોમાં પણ એસિડનું વેચાણ થઈ રહ્યું છે શા માટે કડક અમલ કરાવવામાં નથી આવતો એ પણ એક સૌથી મોટો પ્રશ્ન છે અને પણ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સૌથી મોટી વાત એ છે જે તમે કીધી જેમ ફેરિયાઓ ઘરે ઘરે બૂમો પાડીને તમે જો તો શેરીમાં બૂમો પાડતા છે કે એસિડનું વેચાણ તો પહેલા એવું કહેવામાં આવ્યું છે કે જેમ આ વાત કરી કે પ્રોવિઝન સ્ટોરમાં તો બેન છે જ પરંતુ જે એની દુકાન હોય છે કે એની ઉપર ઇવન ડાયલ્યુટ કરીને કેટલા પર્સન્ટેજ એમાં જ્વલત પદાર્થ હોવો જોઈએ એના ઉપર બી છે અને જે પણ વ્યક્તિ લેવા આવે એની નોંધણી કરવાની દરેક વસ્તુની નોંધ રાખવાની પણ જોગવાઈ કરવામાં આવી છે પરંતુ કાળાબજારીનો જ્યાં ધંધો છે જ્યાં લાવવાની વાત છે જેમ તમે વાત કરો છો રોજના રોજ જે હપ્તા બંધાય છે અને જે ગેરકાનૂની જે વેચાણ થાય છે કે એસિડ હોય તો ટોયલેટ ક્લીનર તરીકે લોકો એસિડનો યુઝ કરે છે અને જે તમે ક્યાંય પણ મળી જશે તમારે જોઈતો હોય તો અત્યારે તમે આરામથી તમે કોઈ પણ જગ્યાએ સવારમાં જાઓ તો જેમ શાકભાજીના લારીવાળા જેમ ફરતા હોય છે એમ એસિડ અને ફિનાઇલ માટે દરેક શેરીની અંદર માણસો વેચાણ કરે છે સુપ્રીમ કોર્ટના આદેશની અવગણનાની વાત કરું તો આમાં પોલીસ પણ એટલે જ જવાબદાર છે કે જ્યારે એમને ખબર જ હોય છે કે જ્યારે પેટ્રોલિંગ કરતા હોય તો કઈ કઈ જગ્યાએ વેચાણ થાય છે તો એ લોકો એટલી તકેદારી નથી રાખતા કે જે ધંધો કરે છે એમને આપણે બંધ કરાવી દઈએ કાયદામાં જોગવાઈ છે એ વ્યક્તિને સજા પણ થઈ શકે એનું જે લાયસન્સ હોય દુકાનનું એ પણ રદ થઈ શકે છતાં પણ એ પ્રમાણે એક્શન લેવાતા નથી હવે તમે જે વાત કરો છો કે કાયદાનું તો ઘણી વખત જેમ સુપ્રીમ કોર્ટના માફી માંગી લેવામાં આવે છે કોઈ પણ કાયદો હોય છે નથી થયું એનું પાલન હમણાં તમે કીધું સીસીટીવી કેમેરાની વાત ચાલી રહી છે તો કીધું ને કે ભાઈ કશું આદેશ આપે તો માફી માંગી લઈએ છીએ પણ માફી માંગવા જે પૂરું નથી થતું એ દરમિયાન જે હાલાકી જે પ્રજાને ભોગવવી પડે છે જે લોકોને ભોગવવી પડે છે આ દીકરી છે એને કહું તો કહું 326 લાખ છે એ દીકરા ઉપર એને સજા પડશે પણ જે દીકરી અત્યારે આપણે સાંભળીને અરેરાટી ઉપજે છે એ પીડાએ ગંભીર હાલતમાં જોવા મળી રહી છે રુઝાનજી આપણે પૂછવા માંગીશ સ્ત્રી સશક્તિકરણની વાતો બહુ થઈ રહી છે પરંતુ આપણે આટલા સમયથી જોતા આવ્યા છીએ એસિડ ફેંકવાની ઘટના યુવતીઓ પર બની છે ક્યારે એવું બન્યું કે યુવક ઉપર એસિડ છાંટવામાં આવ્યું છે હકીકત અને સ્ત્રી સશક્તિકરણ કઈ રીતે કહેવું આપણા સમાજમાં એ સૌથી મોટો સવાલ ઉભો થાય છે આ એક સ્ત્રીઓનું અપમાન કહી શકાય તો એક બાજુ તમે એને હેરાન કરો છો અને એક બાજુ સ્ત્રી સશક્તિકરણનો નારો દર્શાવો તો શા માટે તમારી બિલકુલ સાચી વાત છે કે અત્યાર સુધી મેં બી એવા કોઈ કેસ સાંભળ્યા નથી કે કોઈ સ્ત્રીએ પુરુષ પર એસિડ નાખ્યું હોય નોર્મલી પુરુષ જ સ્ત્રી પર નાખે છે કારણ કે આજે વર્ષોથી આપણી જે માનસિકતા થઈ છે જે સોસાયટી જે સમાજમાં જે માનસિકતા થઈ છે કે ભાઈ બહેનો એટલે આપણી રમવાની વસ્તુ અને આપણે એમને કંઈ બી કરી શકીએ એટલે અને અગર એ આપણી મેરી નહીં તો કિસી ઓર કી નહીં એટલે આ જે માનસિકતા છે હવે એના માટે એક આખો પેરેન્ટિંગ ઇસ્યુ આવે છે સૌથી પહેલા લાગે છે અગર આ જે છોકરાની વાત કરીને બેબી એના ઘરમાં ના જોઈતું હોય જોયું હોય કે ભાઈ એનું આવી રીતે એના પપ્પા એના મમ્મીને કંઈક જીત કરતા હશે એને બચપનથી એવી પપ્પા મમ્મી આદત આપી હોય કે ભાઈ જીત કરીને તને બધું મળી જશે યા એને એવું હશે કે એને બસ સાયકોલોજીકલ ડિસઓર્ડર ધેટ મેન ઇઝ ગુડ સાયકોલોજીસ્ટ કેન ઓલસો ટેલ કે એનો ડિસઓર્ડર હશે કે ના ભાઈ મને તો બધું મળવું જોઈએ ના તો એને ખલાસ કરી નાખીશ ખતમ કરી નાખીશ એટલે આખો એક સામાજિક ઇસ્યુ છે અને પેરેન્ટિંગ ઇસ્યુ છે હવે આ ઇસ્યુમાં એક બિચારી બેન પીસાય છે નક્કી વાત છે જે મારું કહેવું છે કે અગર આ લેટેસ્ટ છે કે આ બેનને આ ભાઈએ પ્રપોઝ કર્યો છે અને આ બેને ના પાડી અને કહ્યું કે ભાઈ મને નથી ઇન્ટરેસ્ટ તો આ ભાઈએ એ હેલ્ધીલી લઈ ના શક્યા અને હેલ્ધીલી ના લઈ શકે અને એમના આ રીતે એસિડ ફેંકી જેમાં આપણી બેન બિચારી બેનને ખાલી એસિડ ફેંકવાથી તમે આપણે ખાલી એક પેલું તણકથી બી લાગે છે તો આપણી હાલત કેવી થાય છે આપણને ખબર છે તો આ તો આખું એસિડ પડ્યું છે અને એની બિચારીની જિંદગી હવે શું થશે કારણ કે મેબી અત્યારે ટેકનોલોજી છે સાયન્સ છે પણ તો બી એસિડ ફેંકવાથી આખું સ્કિન ડિસઓર્ડર થાય છે અને ઇટ ઇઝ અ વેરી ડિફિકલ્ટ થિંગ અને આ બિચારી બેનને સાયકોલોજીકલ મેન્ટલ ટ્રોમા
ફિઝિકલ ટ્રોમા તો બહુ જ મોટો છે અને સાથે મેન્ટલ ને એ ટ્રોમા અને જોડે જોડે જે આપણે હવે લેટ સે પોલીસની કાર્યવાહીની વાત કરીએ તો મેં રિપીટ કરું છું કે લોસ છે સ્ટ્રોંગ લોસ આપણે નિર્ભયા કેસ પછી જે નવા લોસ આવ્યા છે એમાં 10 વર્ષની જોગવાઈ કરી છે જે આપણા લોયરબેન કહી શકશે પણ એનામાં બી અત્યાર સુધીમાં એવા કોઈ કેસ એવા સાંભળ્યા નથી કે કોઈને એસિડ ફેંક્યું અને 10 વર્ષની સજા થઈ હોય આટલા વર્ષો 2 વર્ષથી આ નવો લો આવી ગયો છે પણ નથી જોયું એટલે ધીસ ઇઝ વેર ધ ઇમ્પ્લિમેન્ટેશન હેપનિંગ છોકરાઓને થાય છે કે મને મેરે કો ક્યાં હોગા કોઈ પકડેગા નહીં હમ છૂટ જાયેંગે એટલે અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે સબ અત્યારે જે સશક્તિકરણની વાત કરીએ છીએ તમારી વાત સાચી છે પણ અલ્ટિમેટલી આપણે અત્યારે એમાં બહુ જ પાછળ છીએ ઇન ટર્મ્સ ઓફ કે આવા બધા કેસીસમાં સોનલબેન જયારે આ પ્રકારની ઘટના બનતી હોય છે ત્યારે બીજા દેશોના ઉદાહરણ લેવાનું મન થાય કે જે દેશમાં આંખના બદલે આંખ અને હાથના બદલે હાથનો કાયદો છે કદાચ આ પ્રકારના જે નરાધમ લંપટ વ્યક્તિઓ છે આવા યુવકો છે એમના સામે કદાચ આવા જ કાયદાઓ લાગુ કરવા જોઈએ આપનું જો શું માનવું છે હું એગ્રી છું અને આમાં મૃત્યુદંડ સુધીની સજાની જોગવાઈ હોવી જોઈએ આંખની સામે આંખની વાત તો કદાચ આપણા દેશ મુજબ પોસિબલ નહીં છે કે કારણ કે આમાં બધી ઘણી બધી વસ્તુઓ લાગુ પડતી હોય છે પરંતુ એટલું કદાચ આવા ઉદાહરણ બેસાડવામાં આવે છે બીજી વખત આ લોકો આવું કરતા વિચારે કે મારા પર હું બીજા ઉપર એસિડ હુમલો કરીશ તો મારા ઉપર પણ આ સજાના લોકો કરવાના અને પુનમ બીજી વાત એ પણ કહું કે દીકરીની આંખ 75% એની જોતી જતી રહી છે બીજું કે આ દીકરાને ને એ દીકરીને બંને વચ્ચે એક પોલીસ ડિપાર્ટમેન્ટના વડાનું સ્ટેટમેન્ટ હતું મેં જોયું છે એમને એવું કીધું કે બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો એટલે જ્યારે શરૂઆત હતી શરૂઆતની અંદર જ્યારે એને દીકરીને લાગતું હતું એમને કોઈ વ્યક્તિ કોઈ પણ છોકરો અગર સાયકોલોજીકલ હોય તો 2-3 જણાને એસિડ નાખે એને સ્પેશિયલી આ છોકરીને જોઈ અને એની પર જ અટેક કર્યો છે એટલે કોઈને કોઈ પહેલા એકબીજાને ઓળખતા હોય કોઈ વસ્તુ થઈ હોય પ્રપોઝ કર્યું હોય તો આપણી આંખો દીકરીની આંખો ના ખુલી કે પ્રિન્સિપાલ કે બીજા ફ્રેન્ડ્સ હતા એ લોકોએ પણ જાગૃત રહેવાની જરૂર હતી કે આ માણસ કેવો છે જનુની પ્રકારનો છે મારી શકે એવો છે ઘણા પ્રેમ પ્રસંગોમાં પોતે પ્રેમી પ્રેમિકાને લગ્ન પહેલા મારજૂડ કરતો હોય છે અને એની દીકરીઓ એક્શન નથી લેતી કે મારી સમાજમાં ઇજ્જત જશે એટલે જ્યાં સુધી તમે વાત કરો છો કે જે પગલા લેવાની વાત છે હું એવું કહીશ કે મૃત્યુદંડની સજા હોવી જોઈએ અને એ સજા થવી જોઈએ એના માટે કહેવાય છે ને કે અહીંથી જે કાયદાની આંટીગુટીમાં આવી નહીં ને ત્યાં નહીં ને ઉપર ને નાનો ને સગીર ને કોઈ નથી ને કમાવાળું નથી અમે લોકો બી કોર્ટમાં એડવોકેટ છીએ રિપ્રેઝન્ટેશન કરવાનું આવતું હોય છે પરંતુ એ બધી બાબતો સાઈડ પર મૂકીને જ્યારે આવી અરેરાટી ભરી જ્યારે ઘટના બની હોય ત્યારે એને ફાંસીના માછડે તાત્કાલિક ધોરણે ફાસ્ટ ટ્રેકમાં ચલાવી અને ફાંસી આપી દેવી જોઈએ કે જેથી સમાજમાં દાખલો બેસે અને ફરી કોઈ વ્યક્તિ આવું કરતા અટકાય જ્યાં સુધી કાયદા પ્રમાણે કોઈ બીક નહીં રહે જ્યાં સુધી કાયદાની બીક હોવી સમાજમાં ખૂબ જ જરૂરી છે અને હાલના તબક્કે ખાસ અને કાયદો એકદમ લાઇટ લેવામાં આવે છે કઈ નહીં અમે તો છૂટી જઈશું જામીન લઈ લઈશું અહીંયા નહીં તો ઉપર ઉપર નહીં તો ઉપર જઈશું જે ખરેખર જ્યારે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે એ મુજબ જ્યારે ખરેખર ઇમ્પ્લિમેન્ટ એ તો કરવું નથી લોકોને તરત જ ના પાડી દેવાની છે સામાન્ય બાબતોની અંદર જો તમે સુપ્રીમ કોર્ટ કે જે સર્વોચ્ચ અદાલત કહેવાય ન્યાયનું મંદિર કહેવાય જો એની અગર પાલન નથી કરી શકતા તો એ બધાને આજે હું એમ કહીશ કે જ્યાં આગાડી વેચાણ થતું હતું ત્યાંના લોકલથી લઈને પોલિટિકલથી લઈને પોલીસ ડિપાર્ટમેન્ટથી લઈને બધાને ડિસમિસ કરો નેક્સ્ટ ટાઈમ એક એસિડની દુકાન તમને જોવા નહીં મળે પણ એ પગલાં લેવાની જવાબદારી સરકારની છે અને હું નિવેદન આપું છું કે સરકાર એકદમ સ્ટ્રિક્ટપણે નહીં કે જેને વેચ્યું એને પૂરી દો પણ એ એરિયામાં પેટ્રોલિંગ થતું હતું ક્યાં મળતો હતો એસિડ અગર સ્ટ્રિક્ટ પગલાં લેવામાં આવશે દાખલો બેસાડશે તો જ આ બધા ગુના જોઈએ રજનીકાંત સાહેબ પોતાના સ્ટેટમેન્ટ મુજબનું કેટલું કામ કરે છે એ પણ આપણે આગામી સમયમાં જોઈશું રુઝાનબેન ખાસ એજ્યુકેશનની વાત કરવામાં આવે અત્યારે બધા એવું કહે છે કે જે લોકો શિક્ષિત હોય છે ભણેલા ગણેલા હોય છે તે ખરેખર બુદ્ધિજીવી લોકો હોય છે પરંતુ અત્યારે જે આપણે ગુનાખોરીની ઘટના બનતા જોઈએ છીએ પછી કોઈ પણ હોય હત્યાની છે અપહરણની છે બળાત્કારની છે આ પ્રકારની એસિડ એટેકની ઘટના છે શિક્ષિત સમાજમાં પણ એટલી જ જોવા મળે છે અભણ માણસ હોય કદાચ થોડો કંઈ ડરે છે કાયદાથી કે હું જેલમાં પુરાઈ જઈશ લોકો મને મારશે આબરૂ જશે છેક આબરૂ જવાની બીક કમસે કમ એ લોકોને હોય છે પરંતુ જે આજનો કહેવાતો સદ્ધર શિક્ષિત સમાજ છે તે આ તમામ વસ્તુથી દૂર ભાગી રહ્યો છે અને એના દ્વારા જ વધારે આ પ્રકારના ગુનાઓ આચરવામાં આવે છે રુઝાનબેન ખરેખર ચિંતાનો વિષય કે સૌથી પહેલા એનો જવાબ આપતા પહેલા એક વાત કહી દઉં કે જે આપણી ઇન્ડિયાની જે જ્યુડિશિયલ સિસ્ટમ છે એ જ્યુડિશિયલ સિસ્ટમ વેરવાળી નથી જેમ તમે કહો ને આંખ ફોર આંખ ને એ વેરવાળી નથી એ જે જ્યુડિશિયલ સિસ્ટમ છે રિફોર્મેશન માટે છે કે ભાઈ આને રિફોર્મ કરીએ એટલે યુ આઈ મીન આ વી ઓલ હોપ અને એની વિચારસરણી અપનાવવામાં નહીં આવે ને રુઝાનબેન તો સુધારો નહીં આવે તમારી વાત સાચી છે તમારી વાત સાચી છે પણ હું તો કહું વેર છોડો અત્યારે 10 વર્ષ માટે જાય તો ભાઈ આપણા માટે બહુ છે ટુ સ્ટાર્ટ વિથ આઈ લાઈક ટુ પુટ ઇટ દેટ વે લેટ અસ ટેક સ્ટેપ બાય સ્ટેપ એટલે પહેલા 10 વર્ષ માટે જાય 10 દાખલા થાય તો લોકોને સમજ પડે હવે જે તમારો મેઇન ક્વેશ્ચન છે કે ભણેલા ગણેલા લોકો વધારે કરે છે કેમ કારણ કે ભણેલા ગણેલા લોકો બધું વાંચે છે ને લોકોને
ખબર છે કે હાઉ ટુ એસ્કેપ લૂપર્સ ક્યાં છે એ લોકોને ભી ખબર છે કે આજ સુધી આ 10 વર્ષની ભલા બધા જોગવાઈ બધી ઘણી છે પણ કોઈને આવું ખાસ થયું નથી હાર્ડલી 15-20% કન્વિક્શન હોય છે એટલે એ લોકો આમાં વધારે ડેરિંગ કરે છે ત્રીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જે આપણે જે વાત કરી રહ્યા છીએ કે અત્યારે જે આગળ આ છોકરા છોકરીની વાત હતી કે પહેલા બંને સ્કૂલ કોલેજમાં જોડે ભણતા હતા તો હવે એમાં ઇમ્પોર્ટન્ટ એ છે કે લેટ અસ સે હું તો માની લો કે છોકરીને એની જોડે અફેર હતો વર્સ્ટ કેસમાં કહું છું બરોબર છે કે માની લે અફેર હતો પણ અગર છોકરી અફેર હતો પણ હવે છોકરો ના ગમ્યો વોટ એવર રીઝન્સ માટે જરૂરી તો નથી કે એકવાર અફેર હોય તો ગમવો જ જોઈએ તો એને એને ડિસેન્ટલી ના પાડી દીધી કે ભાઈ હવે મને નથી તારી જોડે રહેવું યુ મૂવ ઓન તો એનો મતલબ કે પેલો છોકરો એની ના ના લઈ શક્યો એટલે અગેન ધીસ ઇઝ અ મેન્ટલ ઓર અ મેન્ટલ ડિસઓર્ડર ઓર જે પેલી છોકરાનો પેલો જે સોકોલ્ડ અહમ છે ને પેલો એ અહમ એને બહાર આવ્યો અને એને હવે શું થયું હોય જ્યારે કહ્યું ને કે તમે ભણેલો ગણેલો છે એટલે એને ચાર જગ્યાએ વાંચ્યો છે મેં કદાચ ઇન્ટરનેટ પર બી સર્ચ કરી દીધું છે કે શું કરવાનું અને શું નહીં કરવાનું અને કેટલું હોય ને શું હોય અને પછી એને એની ઉપર એનો એનો ઈગો સેટિસ્ફાય કરવા છોકરાનો પોતાનો ઈગો સેટિસ્ફાય કરવા એને છોકરી પર નાખ્યું અને 100% એને સ્ટડી કર્યું જ હશે કે ભાઈ આની અગર આ ભણેલો ગણેલો છે તો બનાવવામાં આવે તો ચોક્કસપણે આ વસ્તુ શક્ય બની શકે છે આ વિષય પર આપણે ચર્ચા હજુ પણ આગળ વધારીએ તે પહેલા સમય થયો છે એક બ્રેકનો લઈશું બ્રેક